નેફ્રોલોજીસ્ટની હડતાલ પર આરોગ્ય વિભાગે નિવેદન આપ્યું છે. આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ નિવેદન આપ્યું કે પીએમ જય યોજના હેઠળ 271 તાલુકામાં ડાયાલિસિસ કરાય છે. કેટલાક ખાનગી 229 એકમો હડતાલ પર જવાના છે. સરકારે હડતાલ સમય નહીં ચૂકવાનો પણ નિર્ણય લીધો છે. દર્દીઓને મુશ્કેલી ન થાય એ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. 108ની મદદથી પણ ડાયાલિસિસના દર્દીઓને મદદ કરાશે. ઘટાડેલા ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવામાં સરકાર સ્પષ્ટ આ મેસેજ આપી દીધો છે કે અમે નહીં ઝૂકીએ, અમે ઘટાડેલા ભાવમાં કોઈ ફેરફાર નહીં કરીએ. આ વાત કરી દેવાઈ છે. પ્રાઇવેટ ડાયાલિસિસ ચલાવતા કેન્દ્રોએ એવી રજૂઆત કરી છે કે એમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે, પણ એ ઘટાડો જે છે એ પહેલાં આપણે 1650 રૂપિયા પ્લસ 300 આપતા હતા, હવે આપણે 1500 રૂપિયા જે કેન્દ્ર સરકાર તરફથી મંજૂર થયા છે એ આપી રહ્યા છીએ. 300 રૂપિયા આપ જાના ઉપલબ્ધ છે, પણ સાથોસાથ આપણા જે 271 કેન્દ્રો જિલ્લાના હોસ્પિટલ્સ એમાં અમે ડાયાલિસિસની સુવિધાને ખૂબ પુખ્ત કરી દીધું છે. એ અમારી જે એની સાથોસાથ અમે એક જે હેલ્પલાઇન નંબર છે એ પણ ચાલુ કર્યું છે, 1800-233-1022. કોઈપણ દર્દીને કોઈપણ જગ્યા અગર ડાયાલિસિસ બાબતની પ્રોબ્લમ થશે તો 108ને પણ અમે ઉપયોગમાં લઈશું અને એને તરત નજીકના અમારા જે ડાયાલિસિસ સેન્ટર છે ત્યાં લઈ જઈશું અને કોઈપણ સંજોગોમાં એક પણ ડાયાલિસિસને દર્દીને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એના માટે રાજ્ય સરકારે કડક સૂચનાઓ જિલ્લાઓમાં આપી છે. એના માટે અમારી VC જે વિડીયો કોન્ફરન્સ મારફત પણ CDMO, CDHO અને તમામ હોસ્પિટલોના વડા સાથે થઈ ગઈ છે, તો એની તમામ તૈયારીઓ રાજ્ય સરકારે કરી છે. અમદાવાદના ભાવ ઘટાડાથી ડાયાલિસિસની કામગીરી બંધ થઈ છે. IKDRSCના ડાયરેક્ટર સાથે Z24 કલાકે વાતચીત કરી કે રાજ્યમાં ડાયાલિસિસ માટે 272 જેટલા સેન્ટર છે, ડાયાલિસિસ માટે 1600 મશીન છે. વિનીત મિશ્રાએ વાત કરી છે, દરેક તાલુકાએ ડાયાલિસિસની સારવાર ઉપલબ્ધ છે, હડતાલથી કામગીરી પર કોઈ અસર નથી. હડતાલ દરમિયાન 24 કલાક કામગીરી કરીશું, ખાનગી સેવા બંધ રહેશે તો સરકારી સેન્ટર સજ્જ છે. વિનીત મિશ્રાએ આ વાત કહી છે. આપણી પાસે અત્યારે 272 સેન્ટર કાર્યરત છે, જેની અંદર 1600 મશીન છે, અને આપણે જે વ્યવસ્થા છે કે માનો ડાયાલિસિસ જે એરિયા બંધ થયો છે ત્યાંના દર્દીઓ આવે તો આપણે કોઈ તકલીફ પડે નહીં. 24 કલાક કામ કરવા માટે મારી ટીમ પ્રતિબદ્ધ છે અને કોઈ દર્દીને કોઈ તકલીફ પડે નહીં, બધાને નિઃશુલ્ક થશે. જે રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે એ જ મુજબ થશે. પ્રાઇવેટ સેન્ટરની અંદર જે કોઈ ડાયાલિસિસ થતું હોય, માનો કે એ બંધ થાય, તો એની અંદરના જેટલા દર્દીઓ હોય બધા જ આપણા 272 સેન્ટરમાં સમાઈ શકે છે. અત્યારે હાલની અંદર કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં 100 મશીન, અહીંયા જે બીજું કાર્યરત છે એવા આપણે 30 મશીનો છે, સામે સિવિલ હોસ્પિટલ GDP પ્રોગ્રામ હેઠળ બીજા 20 મશીન છે, કેન્સરની અંદર છે 1200 બેડમાં છે, 16માં છે, એવા ટોટલ 1600 પ્લસ મશીનો છે, એટલે કોઈ દર્દીને કોઈ તકલીફ પડશે નહીં. તો ડાયાલિસિસ અંગે સુરત સિવિલના અધિકારીઓ નિવેદન આપ્યું છે કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે 3 શિફ્ટ ચલાવાશે, હડતાલની કોઈ અસર ન થાય તેનું ધ્યાન પણ રખાશે, સતત 24 કલાક ડાયાલિસિસ ચાલુ રહેશે, કેમ્પસમાં આવેલી છાયડો સંસ્થાનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે, આ વાત પણ કરવામાં આવેલી છે. સ્ટ્રાઇક કે કારણ હમ ઇન સેવાઓ કો તીનો શિફ્ટ મેં ચલાને કા પૂરા પ્રયાસ કર રહે હૈ ઓર ઇસકે લિયે જો ભી નેસેસરી ટેકનિશિયન રિક્વાયર્ડ સ્ટાફ હૈ વો હમ પ્રોવાઇડ કર દેંગે જિસસે જનરલ પબ્લિક કો કિસી ભી તરહ કા કોઈ અસુવિધા ના હો. હમારે કેમ્પસ કે અંદર એક છાયડો સંસ્થા જો સ્વસંચાલિત ટ્રસ્ટ કી સંસ્થા હૈ, હમ ઉસસે ભી બાત કરને વાલે હૈ કે કોઈ ભી એક્સ્ટ્રા પેશન્ટ્સ યદી કુછ આતા હૈ તો હમારે જો ભી હમારે પાસ જો ભી ડાયાલિસિસ કે જો પેશન્ટ્સ આ રહે હૈ ઉનકો વો સુવિધાએ દેને કા લિયે હમ વિનંતી કરને વાલે હૈ. અમારી પાસે 10 બેડ છે, 10 બેડમાં અમે રાઉન્ડ ધ ક્લોક એટલે સતત 24/7 અમે ડાયાલિસિસ ચાલુ રાખીશું, એટલે કોઈ ભી દર્દીઓને અસુવિધા ના થાય.
તો નેફ્રોલોજીસ્ટની હડતાલનો વડોદરામાં દર્દીઓને હાલાકી પડી રહી છે. મોટી સંખ્યામાં દર્દીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ડાયાલિસિસની કામગીરી અંગે કલેક્ટરને પણ રજૂઆત કરાઈ. એસએસજી હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાનો પણ આક્ષેપ છે. યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ભારે રોષ પણ છે. વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની પણ માંગ કરાઈ છે. હું હમણાં લાસ્ટ મંથ મારું બેલેન્સ પૂરું થઈ ગયું કાર્ડ પર, ત્યારે હું જઈને જ આવી છું. ત્યાં ચોથે માળ ડાયાલિસિસ સેન્ટર છે. ચાર માળ ચઢવાના, ચાર માળ ઉતરવાના. લીપ આપી છે ખરી, પણ ખાલી નામ પૂરતી છે. પાછું પેશન્ટની એક રિલેટિવ સાથે જોઈએ કે રિલેટિવ, અમે તો એકલા જ રહેનાર છે, કે કયા રિલેટિવ જોડે લઈને જઈએ કે જોબ કરે કે અમારી પાછળ દોડે. પાછું ચાર માળ ચઢવાના, ચાર માળ ઉતરવાના. ત્યાં કોઈ પર્ટિક્યુલર નેફ્રોલોજિસ્ટ નથી કે ત્યાં ડાયાલિસિસમાં તબિયત ખરાબ થાય તો કોણ જવાબદારી લે. ત્યાં તો એવું કહી દેવાને અમે આવે કે તમે તમારા રિલેટિવ લઈ આવો, અને જે બી તબિયત ખરાબ થાય તે રિલેટિવ લઈને જાય. નહીં વ્હીલચેરની સુવિધા, નહીં સ્ટ્રેચરની સુવિધા. સુવિધા સરકારે સરસ કરી છે, એના માટે અમે આભાર માનીએ છીએ. પણ ત્યાં કોઈ નેફ્રોલોજિસ્ટ મૂકે, કોઈક મેનેજમેન્ટ સારું કરે, સુવિધાઓ સારી કરે તો જઈ શકીએ. બાકી ત્યાં તો અમને એવું કહી દેવામાં આવે કે જાઓ, તમારી તબિયત ખરાબ થાય તો આ માળ પર જઈ આવો, પેલા ફ્લોર પર જઈ આવો. ડાયાલિસિસ પેશન્ટની તો ચાલવાની બી તાકાત ન હોય. હું ત્યાં ડાયાલિસિસ આજે 5 વર્ષથી કરાવું છું, અને 5 વર્ષથી જો અમે કેટલા ફીટ છે. સરકારી હોસ્પિટલમાં અમે જઈએ તો 6 મહિનામાં અમારો ડેટ થઈ જાય. અને અત્યારે સરકારી હોસ્પિટલમાં એવું છે કે ત્યાં કોઈ નેફ્રોલોજીની નથી, કે ના કોઈ ડૉક્ટર જોવા આવે, કે ના તમારા ટેકનિશિયન આવે. અને ખાનગી હોસ્પિટલમાં ટેકનિશિયન, નેફ્રોલોજી ડૉક્ટર બધા ખડે પગે અમારી જોડે રહે છે એ લોકો. હવે આ સરકાર અને નેફ્રોલોજીની મેટરમાં એમાં અમારું શું વાંકુનો? આજે મેં 3 દિવસથી કાલે જો મને હમણાં સાંસ ચડી ગયેલો છે, અને હું હમણાં અહીંયાથી જતા રસ્તામાં મરી જઈશ તો એની જવાબદારી સરકાર લેશે? એની જવાબદારી સરકાર લેશે? આજે મારી હાલત ખરાબ છે. હું ફ્રાઈડે કરાવ્યું હતું સવારે, હમણાં ડોક્ટર ત્યાં મને ખાનગીમાંથી કે ભાઈ અમારી સ્ટ્રાઇક છે, તમે તમારી સરકાર. હવે સરકારી હોસ્પિટલમાં અમને શું, ત્યાં કોઈ સારવાર નહીં મળી. હું 5 વર્ષ પહેલાં જીવન મરણમાં ઝોલો ખાતો હતો, અને હું સ્ટર્લિંગમાં ગયો. આજે જો તમારી સામે ફીટ ઊભો છું, અને આ પ્રોબ્લેમ છે. તો અમારેથી કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે તો આ તમામ જે દર્દીઓ છે વડોદરાની કલેક્ટર ઓફિસ ખાતે હાલ છે તે રજૂઆત કરવામાં આવ્યા છે, આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. ક્યાંક ને ક્યાંક તેઓની તે જ પ્રકારની માંગ છે કે વહેલી તક